कथाने वणावटनी मालिक कर हूँ जे कहवा मागु सांभळजो रमत रमाणी राजा ए नहीं जावानो आ वक्त राजकुमार जासे ए नक्की थियो અને હસ્તિનાપુરની ઓફિસમાં અટાણી હું અટાણી ભાષામાં વાત કરું છું એટલે સમજી લેજો, તમને સમજાઈ જાય. હસ્તિનાપુરની ઓફિસમાં મોટા મોટા જ્યારે બિલ ઉધારવા માંડ્યા એમાં લાખ એટલે પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે ને લાલ કલરનો, એ લાખ સુખળ ખળ ચંદન ખળ ડામર આના 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 ટન મોઢે જ્યારે બિલ ઉધારવા માંડ્યા અને ત્યારે વિદુરને વિચાર થયો કે આટલા બધા બિલ છે ને અને આ વસ્તુની ખરીદી ક્યાં થાય છે. ગુપ્ત તપાસ કરે કે વાણાવર્તમાં ઉતરે છે એની ઈટું બને છે. આ બધું ભેરું કરી સુખળ લાખ ડામોર બધું ભેરું કરી કેમિકલ્સ અને એની ઈટ બનાવવામાં આવતી હતી, એની ઈટ બને અને બાપા એ તો વિદુર અહીંયા મહેલ ચણાવવા માંડી ગયો અને અહીં વિદુરે ભોંયરું ગારવાની તૈયારી કરવા માંડી ગયા. અને જ્યારે પાંડવ વાણાવટની માલિક પર ગયા ભેટ સોગાદો આવવા માંડી ગઈ, હીરા માણેક મોતી વેપારીઓ જે જે ભેટ આપતા હતા એક બધું ભેટ મુકાતી જતી હતી, એમાં એક જણો પિંજરું લઈને આવ્યો અને પિંજરાની માલિક પર ઊંધેડ્યો હતો અને ભીમને હસ્તિનાપુરના નરેશને ઊંધેડ્યો ભેટમાં, પણ પિંજરું દેવાવાળાએ પિંજરું મૂકીને એટલું કીધું કાકા વિદુરે મોકલાવ્યું છે. અને જેથી લાખાગ્રહની માલિક જેથી આગ લાગી અને તેથી ભીમને ધર્મરાજે એટલું પૂછ્યું હતું, ભીમ જંગલમાં આગ લાગે તો કોણ બચી જાય, કે જે જમીનની માલિક ઉતરી શકતું હોય ને એવું પ્રાણી, કે ઉંદર બચી જાય કે આ ઉંદર બચી જાય કે તો ક્યાંક પાટું માર્યા આમાં ભોંયરું હોવું જોઈએ તો જ કાકા વિદુએ ઉંદર મોકલાવ્યો હોય, નકર કાકા વિદુર ઉંદર ન મોકલાય. જબરદસ્ત રાજનીતિ સાહેબ, તમે મહાભારત વાંચો એના એક એક પ્રસંગો એની એક એક વાતો. આ લાખાગ્રહમાં એ લાલ લગાડી તે દી રાત દિવસ તું એ દા તું અંધાની આગળ જાયું રે 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 એના મોભી કુંવર નું માથું અને રાજ રમતની કુડી રમતો નું એ પાણી તે દી પવાતું તે જે રાજરમત રમી રાજા એનું પાણી પવાણું અને દ્રૌપદી કેરા દ્રૌપદી કેરા એ ચીર જોટાણા તે દી ફૂલડે લટ લોમ થા તું અંધાની આગળ જાયું રે એના મોભી કુંવર નું માથું. તો યુગ પુરુષ ને એમ જો ગજી ફળાવે ને પેલા કાપી નાખે આ ફૂલડે આવી ગયા છે હવે આને ફળ આવે ને એ પેલા આજે હિન્દુસ્તાનના રાજપૂતોને બચાવી લેવા હોય તો કાપી નાખું. ભારતનો એક બ્રાહ્મણ આવીને કહી ગયો હતો, નામ એનું વેદવ્યાસ, આવીને કહી ગયો હતો, ધૃતરાષ્ટ્ર જગતમાં ન બની એવી ઘટના બને છે કે શું કે તેરેશનું ગ્રહણ આવે, સૂર્યગ્રહણ તેરેશનું આવે છે. સાહેબ સૂર્યગ્રહણ હંમેશા માટે અમાસનું હોય, તેરેશનું ન હોય. આવીને કહી ગયો તો તેરણનું સૂર્યગ્રહણ આવે છે, ન ભૂતો અને ભવિષ્ય તે આવી ઘટના કોઈ દી બની નથી, રાજપૂતોને બચાવે તો બચાવી દે ધૃતરાષ્ટ્ર. છતાં યુગ પુરુષને એમ થયું કે આટલા રાજપૂતો કપાઈ જાય એની પેટલા બચાવી લેવા જોઈએ. તો કૃષ્ણ કબાડી, કબાડી એટલે લાકડા કાપવા વાળો, કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તો કાગ કે નો તું કપાતું આયરે ફળી આવ્યું આપની આગળી ફળી આવ્યું આપની આગળ હવે વિધિ લેખાની કરો વાતો અંધાની આગળ
ધ્યાન આપી દીધો. હવે મારી મુઠ્ઠી હું બે ત્રણ કડી કરું છું મારા આનંદ માટે. આ કાર્યક્રમ બધો મહાભારતના યુદ્ધનો પૂરો થયા પછી મને ગમતી બે કડી. હે માળા ને કેળે રે પાંડવ સામી માળીએ ને સુંદરીએ અભનાયા ઓઠના પાણીડા ના પે હર નાથ તીખી તેગ તલવા કૌરવો સહારા રે ગદા બાઈ કૌરવ પાંડવ કો એની ધૂળ ધૂળ ભેગી થઈ ગઈ ધૂળ ન માળી વાણી નટવા કુંતાને ગાંધારી રે બેમાં કોણ દૂર પૂછી એણે સતી દ્રુપદી દુશાસન ના લોહી થી ચોટો તેરંગો તેથી તાન થઈ હશે નિરા છે અને ભાઈના આમંત્રણને માન આપી વિનુભાઈના અહીંયા આવ્યા છે એમને હું વિનંતી કરું કે એમને મોજ આવ્યો નાનકડો પ્રસંગ લઈ અને આપણી સમક્ષ આવે
પછી આપણે આગળ ઉપર જે રીતે કાર્યક્રમ લેવો છે એ રીતે લેશું।